હવે સમાચાર વિગતવાર. અંકલેશ્વર નગરપાલિકા હાઉસલેસ વિભાગે પાલિકાની ગત વર્ષ 6.70 કરોડની આવક સામે હાઉસલેસ વિભાગની 8.27 કરોડની નાણાકીય વર્ષ 2021-22માં આવક કરી છે. ચાલુ વર્ષે 1.70 લાખ રૂપિયાની વિક્રમજનક વધુ વસૂલાત કરી છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ચાલુ વર્ષે કમર્શિયલ તેમજ રહેણાંક વિસ્તાર અને ખુલ્લા પ્લોટ મળી કુલ 32,228 મિલકત ધારકો પાસેથી 9.65 કરોડ ઉપરાંત વસૂલાત કરવામાં આવી હતી, જેની સામે હિસાબી વર્ષ 2021-22ના અંતિમ દિવસે 31 માર્ચ સુધીમાં 8.29 કરોડ ઉપરાંતની વસૂલાત કરી છે, જે ગત વર્ષ 6.70 કરોડ રૂપિયાની આવક થઈ હતી, જે સામે 1.70 કરોડ રૂપિયાની હાઉસટેક્સ વિભાગ આવક વધવા પામી છે. ગત વર્ષે માર્ચ મહિનામાં કોરોના વાયરસની ઇફેક્ટને શરૂ થઈ હતી, જે વચ્ચે ધંધા રોજગાર લોકોના પરિભાંગ્યા હતા. તે વચ્ચે પણ પાલિકા મિલકત સીલ સહિત કઠોર નિયમોમાં બને ત્યાં સુધી ના ઉપયોગ કરી લોકોને સમજાવટ સાથે વસૂલાત કરતા ગત વર્ષની સરખામણીમાં 5% આવક વધવા પામી હતી. આ વચ્ચે રાજ્ય સરકારે આઝાદીકા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના અંતર્ગત દંડ માફીની જાહેરાત કરી આ વચ્ચે અંતિમ 3 મહિનામાં જ પાલિકાએ 2.90 કરોડ રૂપિયાની જંગી વસૂલાત કરી છે, તો લોકોને સરકારી યોજનાનો લાભ લઈ અંદાજે 40 લાખ ઉપરાંતના રૂપિયા પોતાના બચાવ્યા છે. પાલિકા હાઉસટેક્સ વિભાગના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી વસૂલાત એટલે 8.29 કરોડની વેરા વસૂલાત થઈ છે. નગરપાલિકાના વ્યવસાય વેરા વિભાગને કોરોના કાળનું ગ્રહણ વર્ષ નડ્યું હતું, તો ચાલુ વર્ષે વિભાગ દ્વારા ડોર ટુ ડોર નોટિસ સાથે વસૂલાત આરંભી અંતિમ દિવસોમાં કડક રૂખ અપનાવ્યું હતું, જેના પરિણામે કુલ કરદાતા 4,042 પાસેથી કુલ 1.37 કરોડના વેરા વસૂલાત સામે 88.54% વસૂલાત સાથે 1.16 કરોડ રૂપિયાની વસૂલાત થઈ છે, જેમાં 8.67 લાખ રૂપિયા વ્યાજની આવક સામે ચાલુ વર્ષે 182થી વધુ નવા કરદાતા નોંધાયા છે. હજી પણ પાલિકા 17.45 લાખની વસૂલાત બાકી રહી જવા પામી છે. બાકી પડતા કરદાતાઓને નોટિસ ભજવી વાર્ષિક 18% લેખે પેનલ્ટી ભરાવી વસૂલાત કરવામાં આવી છે. હિસાબી નાણાકીય વર્ષ 2021-22માં વ્યવસાય વેરા વિભાગે કુલ 1.37 કરોડના વસૂલાત સામે 1.16 કરોડની વસૂલાત કરી ગત વર્ષની સરખામણીમાં 25 લાખની વધુ વસૂલાત કરી છે. પ્રજાજનોને જૂના વેરાઓમાં રાહત મળી રહે એના માટે ગુજરાત સરકારે આઝાદી કા અમૃત મહોત્સવ વળતર યોજના અમલમાં મૂકી હતી, જેનો પ્રજાજનોએ પણ ખૂબ જ લાભ લીધો છે. અંકલેશ્વર નગરપાલિકામાં વેરાની આવક 83.55% જેટલી ખૂબ જ વધુ હાલમાં એટલે કે ભૂતકાળમાં આટલી થઈ નથી એના કરતાં પણ આજે 83.55% થઈ છે. ગયા વર્ષ કરતાં 1.70 કરોડ જેટલી વધુ આવક થવા પામી છે. આ જ રીતના આઝાદી કા અમૃત મહોત્સવ વળતર યોજનાનો પ્રજાજનોએ લાભ લીધો છે અને જે પણ એમના વેરામાં ચોથાઈ દંડ અને નોટિસ ફી જેવી વેરાઓ બાકી પડતા વેરામાં જે આ એમાઉન્ટ આવતી હતી એ માફી મળી છે અને લોકોએ આનો ભરપૂર લાભ લીધો છે, ત્યારે હું આ તબક્કે સમગ્ર અંકલેશ્વર નગરની પ્રજાજનોનો હું આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે હાઉસ ટેક્સના તમામ કર્મચારીઓએ જે મહેનત કરીને આ વેરાની વસૂલાતમાં ખૂબ જ એમણે મહેનત કરી અને 83.55% જેટલો આ વેરાની વસૂલાત કરવા થયું છે, ત્યારે હું એમને પણ અભિનંદન પાઠવું છું. હસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય. તેમજ આ યોજનાનો વધુ લોકો લાભ લે એના માટે આને 2 મહિના સુધી લંબાવવામાં આવ્યું છે, જેથી કરીને હજુ પણ કોઈ પણ વ્યક્તિના જૂના વેરાઓ બાકી હોય તો એ આ આઝાદી કા અમૃત મહોત્સવ વર્તન યોજનાનો લાભ લઈ શકશે. નગરપાલિકા દ્વારા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના હેઠળ વર્ષ 21-22ની હાઉસ ટેક્સની ઉઘરાણી પેટે વિક્રમજનક 83.55% જેટલી માતબર રકમની આ વર્ષે ઉઘરાણી થઈ છે, એટલે કે ગયા વખત કરતાં 1.70 કરોડ રૂપિયા જેટલી રકમ વધુ નગરપાલિકાના હાઉસ ટેક્સ વિભાગે ઉઘરાણી કરી છે. ટોટલ ઉઘરાણી 9.65 કરોડ જેટલી હતી ઉઘરાણું નગરપાલિકાનું, એની સામે 8.30 કરોડ જેટલી માતબર રકમની આ વર્ષે હાઉસ ટેક્સ વિભાગે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ઉઘરાણી કરવામાં આવી છે. એ બદલ હું અંકલેશ્વર હાઉસ ટેક્સ વિભાગનો વિભાગને અભિનંદન આપું છું. સાથે સાથે અંકલેશ્વર નગરજનોનો પણ ખૂબ આભાર માનું છું કે જોએ અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજનામાં અમને સહકાર આપ્યો, એ બદલ એમનો હું આભાર માનું છું.